હું વિનોદભાઈ બી પટેલ સાયન્સ ટીચર વિજયનગર સ્કૂલ નારણપુરા અમદાવાદ ધોરણ દસ વિજ્ઞાનમાં સાતમું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધારે ચર્ચા કરીશું મનુષ્યનું મગજ અને તેના વિવિધ ભાગોના કાર્ય વર્ણવો આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં જેનો જવાબ આપણે આ રીતે આપી શકીએ મનુષ્યના મગજના મુખ્ય ત્રણ ભાગો છે એક અગ્રમગજ બે મધ્ય મગજ અને ત્રણ પશ્ચ મગજ અગ્ર મગજ ની વાત કરીએ તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે આપણે જે કંઈ વિચારીએ છીએ બધું એમાં થાય અગ્ર મગજમાં શ્રવણ એટલે સાંભળવાની ક્રિયા ગ્રાણ એટલે સૂંઘવાની ક્રિયા દ્રષ્ટિ એટલે જોવાની ક્રિયા આ બધા માટે વિશિષ્ટ વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે અગ્રમગજમાં આવી જુદા જુદા પ્રકારની સંવેદનાઓ માટેના અલગ અલગ વિસ્તારો હોય છે તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે આ વિસ્તારોમાં માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે જે કઈ માહિતી પ્રાપ્ત થતી હોય મગજને એનું અર્થઘટન કરવામાં આવે છે ત્યારબાદ માહિતીના ને અંતે અથવા અર્થઘટન બાદ જે તે પ્રક્રિયાની સાથે અથવા જે તે પ્રકારની સંવેદનામાં કેવી રીતે પ્રતિચાર આપવો એટલે કે પ્રતિભાવ આપવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે અગ્ર મગજમાં જે તે પ્રકારની સંવેદનાનું અર્થઘટન થયા બાદ કેવી રીતે કેવા પ્રકારનો પ્રતિચાર આપવો તે માટેનો ચોક્કસ નિર્ણય લેવામાં આવે છે તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા ચાલક કેન્દ્રો આવેલા છે ઐચ્છિક એટલે ઈચ્છા મુજબ જે ક્રિયાઓ કરવામાં આવતી હોય છે કે આપણે હાથ ઊંચો કરવો હોય તો આ ઊંચો કરી શકીએ આપણે ચાલવું હોય તો ચાલી શકીએ એવી જે ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાઓ છે એનું નિયંત્રણ કરતા ચાલક કેન્દ્રો આવેલા છે તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે આપણને જે ભૂખ લાગે છે તેના માટેનું ચોક્કસ કેન્દ્ર અલગ રીતે એમાં આવેલું હોય છે બે મધ્ય મગજ તેમાં દ્રષ્ટિ અને શ્રવણ ની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે તે મગજનો મધ્ય ભાગ છે પરાવર્તી કેન્દ્રો એટલે કે જે પરાવર્તી ક્રિયાઓ થાય છે કેટલીક ક્રિયાઓ મગજની જાણ બહાર ખૂબ જ ઝડપથી કરવી અનિવાર્ય હોય છે એવી પરાવર્તી ક્રિયાના કેન્દ્રો એમાં બે પ્રકારની દ્રષ્ટિની અને શ્રવણની આ બે પ્રકારની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો મધ્ય મગજમાં આવેલા હોય છે પશ્ચ મગજ સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્ચિમગજના ભાગ છે સેતુ એટલે પુલ કહીએ છીએ આપણે બંધ સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ ત્રણ પશ્ચમગજ મગજના ભાગ છે આ ત્રણે ત્રણ બહુ મહત્વના ભાગ છે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ લાળ રસનો ઉલટી થવી વગેરે પ્રકારની જે ક્રિયાઓ છે એ લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે કેટલીક ક્રિયાઓ આપણા નિયંત્રણની બહાર હોય છે જે અનૈચ્છિક ક્રિયાઓ છે એમનું નિયંત્રણ લંબમજા દ્વારા થતું હોય છે અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે ક્રિયાઓ જે ઈચ્છા મુજબ થતી હોય એવી બધી ક્રિયાઓની ચોકસાઈ ચોક્કસ સમયે ચોક્કસ ક્રિયાઓ થઈ શકે અને શરીરની સમસ્થિતિ સંતુલન સ્થિતિ માટે જવાબદાર છે ત્યાર પછીનો એક પ્રશ્ન આવે છે મિત્રો મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે જેનો જવાબ છે મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે મગજ અને કરોડરજ્જુ આ બંનેનું બનેલું હોય છે મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી મસ્તક પેટીમાં રક્ષણ પામેલું હોય છે મગજનું રક્ષણ ક્યાં થાય છે મસ્તિષ્ક મસ્ત મસ્તક પેટી આપણે ખોપરી હોય એને મસ્તક પેટી કહીએ છીએ એની અંદર મગજ સુરક્ષિત હોય છે તેની અંદર મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી આવેલું હોય છે જેને મસ્તિષ્ક મેરું જળ કહે છે અને તે આંચકા સામે રક્ષણ આપે છે શરીરને કોઈ આંચકા આવતા હોય તો એ આંચકા મગજને કોઈ પણ પ્રકારની અસર ન પહોંચાડી શકે એટલે આવા આંચકા ની સામે રક્ષણ આપે છે કોણ મસ્તિષ્ક મેરુજળ પ્રવાહી જે આવેલું હોય છે તે કરોડરજ્જુ કરોડ સ્તંભ જેવી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે આપણા પાછળના ભાગમાં પીઠના ભાગમાં કરોડો સ્તંભ આવેલો છે જે કરોડના મણકાં જે આપણે કહીએ છીએ એની અંદર કરોડરજ્જુ પસાર થાય છે એટલે કે એવી સખત અસ્થિમય રચના છે જેમાં કરોડરજ્જુ રક્ષણ પામે છે એટલે પણ ઈજા થતી નથી ત્યાર પછી વિદ્યાર્થીઓ એક પ્રશ્ન એવો આવે છે પરીક્ષામાં કે ચેતા કાર્ય શું છે સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે ચેતા કાર્ય શું છે સ્નાયુ પેશી ચેતા ઉર્મીવેદનો પ્રતિચાર કેવી રીતે કરે છે જેનો જવાબ આ રીતે આપી શકાય ચેતા પેશીનું કાર્ય તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા જેના દ્વારા સંવેદનાનું ગ્રહણ થતું હોય એમના દ્વારા સંવેદના એકત્રિત કરે છે આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે મગજમાં માહિતીનું પૃથક્કરણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર થાય છે તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે ચેતાઓ ચેતાઓ હોય હોય સંવેદી કે ચાલક ચેતાઓ હોય કે મિશ્ર ચેતાઓ હોય એ બધું આ કાર્ય પૂર્ણ કરતા હોય છે ચેતાપેશી નું કાર્ય શું છે મુખ્ય સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે મગજમાં માહિતીનું પૃથક્કરણ થાય છે એટલે કે બધું એનું વિશ્લેષણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર થાય છે અને એ સંદેશાને પ્રતિચારક પ્રતિના સ્નાયુ સુધી લઈ જાય છે સ્નાયુપેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યેનો પ્રતિચાર જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે કોષીય સ્તરે શરૂઆત થાય છે સ્નાયુ કોષો તેમનો આકાર બદલી ટૂંકા થાય છે અને અલનચલન કરે છે સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે તેના કારણે તેમના આકાર અને એમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે ચેતાકીય વીજ આવેગ ની પ્રતિક્રિયા સ્વરૂપે તેમની વ્યવસ્થામાં ફેરફાર થાય છે પ્રોટીનની નવી વ્યવસ્થા જે ઉભી થાય છે સ્નાયુનો નવો આકાર આપે છે અને આ રીતે સ્નાયુ પેશી ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલન ચલન પામે છે એટલે સ્નાયુઓની અંદર જુદા પ્રકારનું હલનચલન થઈ અને ચોક્કસ પ્રકારનો સ્નાયુ આકાર ધારણ કરે અને જે તે પ્રકારના ઉર્મી વેગનો પ્રતિચાર કરે છે એટલે કે પ્રતિભાવ આપે છે ત્યાર પછીનો એક પ્રશ્ન મિત્રો આવે છે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો વનસ્પતિઓમાં કઈ કઈ રીતનું હલનચલન થતું જોવા મળે છે તો એનો જવાબ છે વનસ્પતિઓમાં બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે છે એક વૃદ્ધિ આધારિત હલનચલન અને બે વૃદ્ધિથી મુક્ત હલનચલન પહેલું જે વૃદ્ધિ આધારિત હલનચલન છે એમાં જોઈએ તો જ્યારે બીજ અંકુરણ પામે છે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે મૂળ નીચેની તરફ જતા હોય છે જમીનમાં અને પ્રકાંડ જમીનની ઉપરની દિશામાં જાય છે અંકુરિત થયેલા છોડની જે દિશાસૂચક ગતિ છે એ વૃદ્ધિને કારણે થતી હોય છે એટલે આ વૃદ્ધિ આધારિત અલંચલન થયું કહેવાય છોડની વૃદ્ધિ થઈ રહી છે એવું દેખાય બીજું વૃદ્ધિથી મુક્ત અલંચલન જેમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધિ ને લેવા દેવા ન હોય જ્યારે લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે લજામણીનો છોડ હોય એના પર્ણોને આપણે અડકીએ ત્યારે તે ઝડપથી બીડાઈ જાય છે પર્ણો બીડાઈ જાય છે આ પ્રતિચાર જે દર્શાવે છે આ હલનચલન જે દર્શાવે છે એ કોઈ વૃદ્ધિ સાથે સંબંધ ધરાવતું નથી આમાં કોઈ વૃદ્ધિ હોતી નથી એટલે આ વૃદ્ધિથી મુક્ત પ્રકારનું હલનચલન કહેવાય ત્યાર પછી એક એવો પ્રશ્ન આવે છે મિત્રો ખાસ અગત્યનો આવર્તન એટલે શું ઉદાહરણ આપી સમજાવો જેનો જવાબ છે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે વનસ્પતિના અંગોમાં જે હલનચલન છે એ બાહ્ય અને સદિશીય ઉત્તેજના ને અનુરૂપ દર્શાવવામાં આવે છે તેને આવર્તન કહે છે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી જે પ્રક્રિયા છે એને પ્રતિચાર કહે છે અથવા પ્રતિભાવ કહે છે જો વનસ્પતિના અંગોની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહે છે અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ઋણ આવર્તન કહે છે એટલે પરિબળ જે દિશામાં હોય એ દિશામાં જો એની વૃદ્ધિ થાય તો એને ધન આવર્તન અને વિરુદ્ધ દિશામાં થાય તો એને ઋણ આવર્તન કહે છે હવે આવર્તનના પ્રકારો જોઈએ એક પ્રકાશ આવર્તન જેને અંગ્રેજીમાં કહે છે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલન ચલનને પ્રકાશાવર્તન કહે છે એનું ઉદાહરણ છે મૂળ તંત્ર ઋણ પ્રકાશ આવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશ આવર્તન દર્શાવે છે મૂળ જમીનમાં નીચે તરફ જતા હોય છે અને પ્રકાંડ ઉપર તરફ આવે છે એટલે ધન દિશા કહેવાય પ્રકાશની દિશામાં જાય છે અને મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે એને ઋણ આવર્તન કહેવાય અને પ્રકાંડની દિશામાં પ્રકાંડ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતું હોય છે એટલે એટલે ધન આવર્તન કહેવામાં આવે છે બે ભૂઆવર્તન જેને અંગ્રેજીમાં જીઓ ટ્રોપિક જીઓ ટ્રોપિઝમ કહે છે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહે છે ગુરુત્વાકર્ષણ બળની જે અસરને કારણે જે થાય છે હલનચલન એને ભૂ આવર્તન કહે છે અને એનું ઉદાહરણ છે મૂળ તંત્ર જમીનમાં જે મૂળ તંત્ર હોય છે એ ધન ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે મૂળ છે એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે એટલે એ ધન ભૂઆવર્તન કહેવાય અને પ્રકાંડ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે ઋણ ભૂઆવર્તન કહેવાય ત્રણ જલાવર્તન હાઇડ્રોટ્રોપિઝમ કહેવાય જેને અંગ્રેજીમાં પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે ઉદાહરણ તરીકે મૂળ તંત્ર ધન જલાવર્તન અને પ્રકાંડ ઋણ જલાવર્તન દર્શાવે છે ચાર રસાયણાવર્તન કેમોટ્રોપિઝમ ચોક્કસ પ્રકારના રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલન ચલનને રસાયણ આવર્તન કહે છે ઉદાહરણ તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણ આવર્તન કહે છે પાંચમું સ્પર્શ આવર્તન જેને અંગ્રેજીમાં થિગ્મોટ્રોપિઝમ કહે છે આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહે છે ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે કુંતલાય છે તેને ધન સ્પર્શાવર્તન કહે છે એક નવો પ્રશ્ન લઈએ વનસ્પતિ અંતસ્ત્રાવો વર્ણવો જેનો જવાબ છે વનસ્પતિ અંતસ્ત્રાવો વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે તેના બે પ્રકારો છે એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો અને બે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો હવે આપણે પહેલા વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવોની વાત કરીએ તો એમાં ત્રણ પ્રકારના છે એક ઓક્ઝિન બીજો જીબ્રેલિન અને ત્રીજો સાયટોકાઇનિન ઓક્ઝિનની વાત કરીએ તો તે પ્રકાશ તે પ્રરોહના અગ્ર ભાગે પ્રરોહ એટલે શાખાઓ તે પ્રરોહના અગ્ર ભાગે સંશ્લેષણ પામે છે તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે ઓક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે એટલે શાખાઓને વૃદ્ધિ બક્ષે છે આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે જે તરફ પ્રકાશ હોય એ તરફ વનસ્પતિની શાખાઓ જોવા મળે છે નમેલી આમ ઓક્ઝિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે બે જીબ્રેલિન તે પ્રકાશ તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે જીબ્રેલિન એ પ્રકાંડ એટલે થડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે ત્રણ સાયટોકાઇનિન તે ઝડપી ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે જ તેનું સંકેન્દ્રણ વધી જાય છે ઝડપી કોષ વિભાજન જ્યાં થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે જ તેનું સંકેન્દ્રણ એટલે કે પ્રમાણ વધી જાય છે એટલે તે કોષ વિભાજનને પ્રેરે છે કોષનું વિભાજન કરવાની પ્રક્રિયાને પ્રેરે છે બીજા પ્રકારના છે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવો જેમાં એક જ અંતસ્ત્રાવ છે એબસીક એસિડ એબસીક એસિડ તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે વૃદ્ધિને અટકાવે છે તેની અસરથી પર્ણો ખરી પડે છે વનસ્પતિના પર્ણો અમુક સમય થયા પછી ખરી પડતા હોય છે એટલે એની જરૂરિયાત પૂર્ણ થઈ જતી હોય એટલે એ પર્ણો ખરી પડે એટલે નવા પર્ણો આવતા હોય છે એટલે આ અંતસ્ત્રાવ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે એટલે વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ એક જ છે એફસીક એસિડ જે પર્ણપતન સાથે સંકળાયેલો છે ત્યાર પછીનો એક પ્રશ્ન મિત્રો છે છેલ્લો પ્રશ્ન છે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતસ્ત્રાવો સમજાવો મનુષ્યની અંદર વાત છે પહેલા પ્રાણીઓના વનસ્પતિના હતા હવે મનુષ્યની અંદર વૃદ્ધિ સાથે સંલગ્ન અંતસ્ત્રાવો કયા કયા છે એનો જવાબ આપણે જોઈએ તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતસ્ત્રાવો બે પ્રકારના છે એક જી એચ ગ્રોથ હોર્મોન જેને અંગ્રેજીમાં કહેવાય વૃદ્ધિ અંતસ્ત્રાવ અને બીજો થાય પેલા વૃદ્ધિ અંતસ્ત્રાવીએ જી એચ તે પિટ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવે છે તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે અતિશય વૃદ્ધિ થવા નથી દેતો અને વૃદ્ધિ ઓછી પણ નથી થવા દેતો એટલે નિયંત્રિત રાખે છે થાઇરોક્સિન અંતસ્ત્રાવની વાત કરીએ તો તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે એટલે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તેના સંશ્લેષણ માટે આયોડીન જરૂરી છે આયોડીન તત્વ હોય તો આ અંતસ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે આ ત્રણ પ્રકારનો જે ખોરાક હોય કાર્બોદિત પ્રોટીન કે ચરબી એનું નિયંત્રણ કરે છે તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે આખા શરીરની સંતુલિત વૃદ્ધિ થાય એના માટે આ અંતસ્ત્રાવ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠના ઘણા બધા મુદ્દાઓની ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરેલી છે પાઠ અહીંયા પૂર્ણ થાય છે જે કંઈ પ્રશ્નો કદાચ તમારા મનમાં હોય અને તમે કદાચ સમજી શક્યા ન હોય એવા પ્રશ્નો હોય તો એકવાર ફરીથી આ બધા જ પ્રકારના મુદ્દાઓ પ્રશ્નોને સમજીને તૈયાર કરી લેવા અને પાઠનું સંપૂર્ણ એક વખત વ્યવસ્થિત સમજીને વાંચન કરી લેવું અને છેલ્લે આપેલા તમામ સ્વાધ્યાયના પ્રશ્નો તમારા ચોપડામાં લખી લેવા જ્યારે પણ શાળામાં આવશો ત્યારે તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે એટલે આ પ્રશ્નો તમારે અવશ્ય ચોપડામાં Lakhilevana reshe a, race, a